નમસ્કાર દોસ્તો સ્વાગત છે એમ પૈકી આજે વિજ્ઞાન વિષયનો પાંચમો વિડીયો આપણે આજે લઈને આવી રહ્યા છે તમારી સામે જેનો વિષય છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો દોસ્તો જી હા આ વિષયમાં આપણે પાંત્રીસ માર્ક પૂરા કવર થાય અને એ પૈકી આપણે ક્યાંય પણ એક માર્ક ના કપાય એ માટે તમારે રાઈટ આન્સર ચેનલના એનએમએમએસ વિભાગના દરેક વિડીયો તમારે ફરજિયાત જોવાના છે અને તમારા મિત્રોને આપણે જણાવવાનું છે દોસ્તો અને વિજય આપણે ફતેહ હાંસલ કરવાની છે તો ઝડપથી આપણે જઈએ આજના વિડીયો તરફ પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર એક છે લોખંડ પર જસતનો ઢાળ ચડાવવાની ક્રિયાને શું કહે છે જણાવવાનું છે દોસ્તો અને લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે બબલુભાઈ પાસે આપણે જવાબ માંગીશું બબલુભાઈ કહે છે ગેલ્વેનાયજેશન તો લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે

કરી શકશો ભવિષ્યમાં એનએમએમએસ નું જેટલું પણ સાહિત્ય તમને સંપૂર્ણ સાહિત્ય મળી રહેશે અને એ સિવાય પણ તમે હાલ ધોરણ આઠ માં ભણો છો તો ધોરણ આઠ નું દરેક સાહિત્ય તમને અહીંયા મળી રહેશે ઝડપથી આપણે જઈએ પ્રશ્ન નંબર બે તરફ લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર પુનરાવર્તિત ફેરફાર કે ઉલટાવી શકાય તેવો ફેરફાર ચાર પૈકી બબલુભાઈ આપણને જવાબ કહેશે જવાબ છે રાસાયણિક ફેરફાર તો રાસાયણિક ફેરફાર શું છે તો દોસ્તો જે ફેરફાર ની અંદર વધુ આપણને નવા પદાર્થો મળતા હોય દોસ્તો જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો મળતા હોય તો તેવા ફેરફારને આપણે કહીએ છીએ રાસાયણિક ફેરફાર જે પણ મિત્રો ચેનલ પર નવા છે તે લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરે છે પણ ક્યારે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાયકોન દબાયેલું હશે તો અને ચેનલને શોધવી ના પડે ઝડપથી ચેનલ તમને મળી જાય ઝડપથી તમને વિડીયો મળી જાય એમ માટે તમને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને તમારે લાઈક કરવાનો છે નથી દોસ્તો આગળ પ્રશ્ન નંબર ત્રણ તરફ કાગળનું સળગવું એક કેવા પ્રકારનો ફેરફાર કહેવાય ભૌતિક રાસાયણિક ઉલટાવી શકાય તેવો કે નિયતકાલીન ચાર પૈકી એક જવાબ સાચો છે બબલુભાઈ આવી ગયા છે બબલુભાઈ કે છે રાસાયણિક ફેરફાર આગળ જઈએ પ્રશ્ન નંબર ચાર તરફ જવાથી દોસ્તો નીચેના પૈકી ભૌતિક ફેરફાર કયો છે જે આ દોસ્તો રાસાયણિક ભૌતિક ફેરફારો ની આપણા આસપાસ આપણા પ્રશ્નો ફરી રહ્યા છે યાદ રાખજો મેગ્નેશિયમ ની પટ્ટી નું બળવું વિસ્થાપન કરવા કે મીઠું પકવવું બબલવા આવી જાવ ફટાફટ સમય બગાડ્યા વગર બબલુ ભાઈ કહે છે કાગળના ટુકડા કરવા એ ભૌતિક ફેરફારો છે આ ત્રણ પૈકી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલ કયો વાયુ પારજામલેવીકરણનું શોષણ કરે છે દોસ્તો તમને આવડતું હોવું જોઈએ ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન કે ઓઝોન જેની અંદર ગાબડું પડેલું છે અને જે આપણા વાતાવરણ માટે જોખમી છે તો બબલુભાઈ આપણને કહી દેશે કે કયો વાયુ છે તો એ વાયુ છે ઓઝોન દોસ્તો ઝડપથી આપણે જઈએ આગળ પ્રશ્ન નંબર છ તરફ લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય એક બે ત્રણ ચાર એબીસીડી પૈકી ભૌતિક રાસાયણિક ઉલટાવી શકાય તેઓ કે અનુકૂળ ફેરફાર ચાર પૈકી એક જવાબ સાચો છે બબલુભાઈ આપણને આવીને જવાબ કહેશે કાટ લાગે જેનાથી લોખંડને નુકસાન થાય મશીનરીને નુકસાન થાય એ અટકાવવા માટે આપણે તેના પર રંગ લગાવવો જોઈએ એ સિવાય જસત કે ક્રોમિયમ જસત કે ક્રોમિયમ લોખંડ ને કાઢ થી બચાવી શકાય દોસ્તો ને જણાવી દે છે કે કયો ફેરફાર છે બબલુભાઈ કે છે રાસાયણિક ફેરફાર દોસ્તો એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે જો આપણું કાગળો આવી ગયો છે ઉડતો બરાબર કાગળ આગળ જઈએ પ્રશ્ન સાત તરફ મેગ્નેશિયમ ની પટ્ટી સળગે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે તો બબલુભાઈ બબલુભાઈ કે છે તેજસ્વી સફેદ કલન જ્યોત આપણને દેખાય છે આગળ જે પ્રશ્ન નંબર આઠ તરફ લોખંડની પાઇપ પર શેનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી આગળ મેં તમને વાત વાતમાં જવાબ કહી દીધો છે તાંબાનો જસતનો એલ્યુમિનિયમનો કે ચાંદીનો ચાર પૈકી તમને ખ્યાલ આવી ગયો છે જવાબ કયો છે બબલભાઈ જોડે આપણે ચેક કરીએ જસતનો દોસ્તો જસતનો લોખંડની પાઇપ પર કાટ લાગતો નથી પ્રશ્ન નંબર નવ તરફ ખોરાક નું પાચન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે ભૌતિક રાસાયણિક પ્રતિકૂળ કે ઉલટાવી શકાય તેવો દોસ્તો ચાર પૈકી એક જવાબ સાચો છે કમેન્ટ બોક્સમાં તમે જવાબ અમને જણાવતા રહેશો એ સિવાય તમે તમારી નોટમાં પણ તમારા જવાબ લખતા રહેશો 15 પૈકી કેટલા સાચા પડે તે પણ તમે અમને જણાવતા રહેશો ખોરાકનું પાચન થવે કયા પ્રકારનો ફેરફાર છે બબલુભાઈ આવી ગયા છે બબલુભાઈ કહે છે રાસાયણિક ફેરફાર બરાબર દોસ્તો આગળ જઈએ પ્રશ્ન નંબર 10 તરફ નીચેના પૈકી કયો ઉલટાવી ન શકાય તેવો ભૌતિક ફેરફાર છે ઘઉંને દળીને લોટ બનાવો પાણીનું વરાળમાં રૂપાંતર કરવું મીઠાનું પાણીમાં દ્રાવણ કરવું કે લોખંડ પર રંગ કરવો આમાંથી એક ફેરફાર એવો છે કે જે ઉલટાવી ન શકાય બબલુ આવી જાય છે જવાબ કેવા ઘઉં ને દળીને લોટ બનાવો દોસ્તો ઘઉં નો લોટ બને પછી લોટમાંથી પાછા ઘઉં બને નહીં પાણીનું વરાળ બને એ વરાળમાંથી પાછું પાણી બની જાય મીઠાનું પાણીમાં દ્રાવણ બને એ પાછું એને આપણે પાછું મીઠામાં કન્વર્ટ કરી શકીએ પણ આ એક ફેરફાર એવો છે કે જેને આપણે ઉલટાવી શકાતા નથી દોસ્તો આપણે પણ આપણી દોડ એનએમએસ માટે ઘોડાની જેમ રાખવાના છે તબડાક તબડાક કરતા આપણે દરેક વિડીયો સોલ્વ કરવાના છે દરેક પ્રશ્નો સોલ્વ કરવાના છે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર તરફ દોસ્તો નીચેના પૈકી કયો પદાર્થ લીલા રંગનો છે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ કોપર સલ્ફેટ કે સલ્ફેટ એક જવાબ સાચો છે બબલુભાઈ આપણને કહી દેશે કયો જવાબ સાચો છે આર્ય સલ્ફાઇટ એનો જે રંગ છે આર્યન સલ્ફાઈડ નો એ લીલો રંગ છે દોસ્તો ભૂલવાનું નથી મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે અને મોસ્ટ આઈએમબી પ્રશ્નોનો આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો તમારા જોડેના આના જવાબો આવો હોવા જોઈએ ના આવડતા હોય તો વિડીયોના મારફતે આપણે શીખી જવાનું છે દોસ્તો કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી બ્લેડ પર શું જમા થાય છે કણો 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 કોપરના લોખંડના કે સલ્ફરના કણો બાર છે દોસ્તો બાર પૈકી જવાબ પ્રશ્નમાં છુપાયેલો છે કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં આપણે જવાબ મેં હિન્ટમાં કહી દીધો છે બબલુભાઈ પણ આપણને કહી દેશે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે તેના પર કોપરના કણો જમા

એ પેલા આપણે ચિત્તા જેવી ને ઘોડા જેવી દોડ રાખવાની જરૂર ચિત્તો ધબડાક 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 દોડે છે અને આપણે પણ આપણે એનએમએમએસ માટે આવી ચિત્તા જેવી ઝડપ રાખવાની છે આગળ જે પ્રશ્ન નંબર 14 તરફ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે દોસ્તો ફેરફાર એ આપ્યો છે બાયોગેસ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયા પ્રાણી જ કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરે છે આ એક ફેરફાર છે ફેરફાર બી શું કહે છે કે રસોઈ કરવામાં બાયોગેસનું દહન કરવામાં આવે છે આ ફેરફારો સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે બે ફેરફારો આપે છે તો એ કહે છે કે માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે બી કહે છે કે માત્ર ફેરફાર બી ભૌતિક ફેરફાર છે સી કહે છે કે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે અને ડી કહે છે કે ફેરફાર એ અને બી બંને ભૌતિક ફેરફાર છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે દોસ્તો ફરી પૂછવાના 100% ચાન્સીસ છે બબલુભાઈ પાસે આપણે જવાબ માંગીશું બબલુભાઈ બી સી કહે છે કે ફેરફાર એ અને ફેરફાર બી બંને રાસાયણિક ફેરફારો છે આ ચાર પૈકી એક વિધાન એને અસલંગન હોય દોસ્તો બાકીના ત્રણ વિધાનો એમાં એરર આવે આપણે જે સલંગન હોય એ વિધાનની આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 15 જે બેંક બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે કોપર સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક જવાબ સાચો છે સાચા જવાબ પર બબલુભાઈ આવી જશે ક્લિક કરવા બબલુભાઈ આવીને ટીક કરી ગયા છે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે આપણા આજના પંદર પ્રશ્નો દોસ્તો અહીંયા પૂરા થયા છે પંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે ચર્ચા કરી છે સાચા જવાબ તમે કમેન્ટમાં જણાવશો દોસ્તો તમારે કેટલા સાચા પડ્યા મિત્રો સાથે આપણી ચેનલ શેર કરશો આપણો વિડીયો શેર કરશો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ શેર ખાન ભાગી રહ્યા છે આ એનએમ એમ છે આપણે એનએમ એમ ને ભગાવાનું છે એનએમ એમ ના ડર ને દૂર કરવાનું છે કોણ કરી શકશે તો એ આપણે જ કરી શકીશું બીજું કોઈ કરી શકશે નહીં દોસ્તો તો આજનો વિડીયો અહીં પૂરો થાય છે જય હિંદ જય ભારત ટાટા બાય બાય